ચલો ગુડ મોર્નિંગ છોકરા, જય શ્રી કૃષ્ણ. ચલો આજનો આપણો વિષય છે ગુજરાતી. તો એમાં શું કરવાનું છે? તો કે આપણે બાળક સ્વરી લખવાનું છે. શું લખવાનું છે? બાળક સ્વરી. અને કોઈ એક લાઈન લખેલી છે એ મુજબ તમારે એને નીચે દડો અને ધ ધજા સુધી બાળક સ્વરી બધાએ બુકમાં લખવાનું છે. અહીં નમૂનો આપ્યો છે. બોલતા જાય કને ખાય ની બ કને કાનો કા કને રસ ગાયગી કને દીપ ગાયગી કને રસ ગાવાનું છું કને દીપ ગાવાનું છું કને એક માત્ર તે કને બે માત્ર કોય કને કાનો માત્ર કો કને કના મેં માત્રા કો કને માથે મેલું કમ અને કને આગે વિશે કહો. તો આવી રીતે પછી અહીંયા આવશે ખની લાઈન, પછી ગોની, પછી ઘ ઘરની, પછી ચકલી, છત્રી, જમરૂખ, જબલું, ટપાલી, ઠળિયો, ડગલો, ઢગલો, વણાકે. એવી રીતે આપણે ધ ધજા સુધી બાળક કરી બધાએ લખવાની છે. આ મુજબ તમારે બુકમાં બધાએ ખાના કરી અને લખવાની છે. પોતું જવાનું છે અને પછી ધ ધજા સુધી બાળક સળી લખવાની છે. હવે શું કરવાનું છે? તો કે શબ્દ હું અહીં બોર્ડમાં લખું છું ને એ શબ્દ તમારે બધાએ બુકમાં લખવાના છે. તો શબ્દ છે કણક, શબ્દ છે કણક, પછી તો કે ખજૂર, ગણપતિ, ઘર, પૂજારી, વહાણ. આવી રીતે શબ્દ. પછી આવશે જમરૂખ, પછી જભલું, પછી ટમેટું, પછી ખળિયો, પછી ડગલો, પછી જભલો, પછી આવશે અણકે, તલવાર, થાળી, દાડમ અને ધજા. આપણે ક્યાં સુધી બાળક સળી લખવાની હતી? તો કે ધ ધજા સુધી બાળક સળી છે. તો એવી રીતે ક થી ધ સુધીના શબ્દ છે તમારે આ બધા બુકમાં લખવાના છે. શબ્દ વાંચતું જવાનું છે. ક કરવાનો છે તો ક ન ક, પછી ખટાવાનું છે તો કે ખજૂર, ગણપતિ છે તો ગણપતિ, ઘ ઘરની લાઈન છે તો ઘર, ચકલીની લાઈન છે પૂજારી, પછી વહાણ. આવી રીતે બધાએ શબ્દ બુકમાં લખવાના છે અને પછી ધ સુધીની બાળક સળી ગોથું જવાનું છે અને બધાએ